નમસ્કાર મિત્રો, ગુજરાતી પોસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવતા ડેઈલી કરંટ અફેર્સમાં આપણે ફિફા વર્લ્ડ કપ 2018 વિશે માહિતી મેળવીશું. તો ફિફા વર્લ્ડ કપ 2018ની રજે રજની માહિતી મેળવીશું, જે આગામી પરીક્ષાઓ માટે ઇમ્પોર્ટન્ટ મહત્વની થઈ શકે છે. તો જોઈએ, શરૂઆત કરીએ ફિફા વર્લ્ડ કપ 2018. ફિફા વર્લ્ડ કપ 2018 જે હતો તે રશિયામાં યોજાયો હતો. રશિયા 2018 ફિફા વર્લ્ડ કપ યોજાયો હતો. રશિયામાં જોઈએ ફાઇનલ મેચ, તો ફાઇનલ ફ્રાન્સ વિરુદ્ધ ક્રોએશિયા વચ્ચે રમાઈ હતી. ફાઇનલ મેચ ફ્રાન્સ વિરુદ્ધ ક્રોએશિયામાં ક્રોએશિયા વિરુદ્ધ રમાઈ હતી, જેમાં રશિયાના મોસ્કોના લુઝનિકી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં ફ્રાન્સનો વિજય થયો હતો. તો રશિયાના મોસ્કોના લુઝનિકી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે મેચ, જેમાં ફ્રાન્સનો વિજય થયો હતો. આગળ જોઈએ, ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં ફ્રાન્સનો 1998 બાદ બીજી વખત વર્લ્ડ કપ વિજય થયો છે. તો ફિફા વર્લ્ડ કપ આ પહેલાં 1998માં વિજય બન્યું હતું, ત્યારબાદ ફ્રાન્સ 2018માં વિજય બન્યું છે. આમ બે વખત ફિફા વર્લ્ડ કપ જીતી ચૂકી છે ફ્રાન્સ. ફ્રાન્સ વિરુદ્ધ ક્રોએશિયા થઈ હતી ફાઇનલ મેચ, જેમાં મોસ્કોના લુઝનિકી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી ફાઇનલ મેચ, જે રશિયામાં યોજાયેલો હતો ફિફા વર્લ્ડ કપ 2018. જોઈએ આગળ, તો ચેમ્પિયન ટીમને 298 કરોડ રૂપિયા ઇનામ અને રનર્સ અપને 190 કરોડનું ઇનામ મળ્યું હતું. 258 જે હતું તે ફ્રાન્સને મળ્યું હતું, જ્યારે રનર્સ અપ ટીમ રહી હતી ક્રોએશિયા, તેને 190 કરોડનું ઇનામ મળ્યું હતું. આગળ જોઈએ આપણે, તો યાદ રાખવા જેવી બાબતો છે ફિફા વર્લ્ડ કપ 2018માં યાદ રાખવા જેવી કઈ કઈ બાબતો છે તે યાદ રાખી લઈએ. જોઈએ તો 21મો વર્લ્ડ કપ યોજાયો હતો. 21મા વર્લ્ડ કપની 64 મેચમાં 169 ગોલ થયા છે. તો 21મો વર્લ્ડ કપ યોજાયો હતો. ફિફા વર્લ્ડ કપ કેટલામાં યોજાયો? 21મો વર્લ્ડ કપ જેમાં 64 મેચ યોજાઈ હતી તેમાં 169 ગોલ થયા છે. 2014 અને 1998 બાદ સૌથી વધુ ગોલ છે આ બંને વર્લ્ડ કપમાં, 171 ગોલ થયા છે. તો 2014 અને 1998માં સૌથી વધુ ગોલ થયા હતા, જે 171 છે. ત્યારબાદ 21મા વર્લ્ડ કપ ફિફા વર્લ્ડ કપ 2018માં થયા છે, જેમાં 169 ગોલ ઓછા થયા છે. આગળ જોઈએ, 16 ગોલ બેલ્જિયમે કર્યા છે, જે સૌથી વધુ છે. તો આ વર્લ્ડ કપમાં 16 ગોલ બેલ્જિયમની ટીમે કર્યા છે, જે સૌથી વધુ ગોલ છે. આગળ જોઈએ, 7 ગોલ થયા આર્જેન્ટિના અને ફ્રાન્સ તથા બેલ્જિયમ અને ટ્યુનિશિયા વચ્ચેની મેચમાં. એક મેચમાં સૌથી વધુ ગોલ છે, તો એક મેચમાં સૌથી વધુ ગોલ હોય તેવા 7 ગોલ છે, જે આર્જેન્ટિના અને ફ્રાન્સ તથા બેલ્જિયમ અને ટ્યુનિશિયાની મેચમાં થયેલા છે. આગળ જોઈએ, 109 ખેલાડીએ ઓછામાં ઓછો 1 ગોલ કર્યો છે. છેલ્લા વર્લ્ડ કપમાં 121 કર્યા હતા. તો આગળ અગાઉના વર્લ્ડ કપમાં 121 ખેલાડીઓએ ઓછામાં ઓછો 1 ગોલ કર્યો હતો, જ્યારે આ ચાલુ વર્લ્ડ કપ જે હમણાં પૂરો થયો, જેમાં ફ્રાન્સ વિજેતા બન્યું, તેમાં 109 ખેલાડીએ ઓછામાં ઓછો 1 ગોલ કર્યો છે. આગળ જોઈએ, 2 હેટ્રિક થઈ છે, જેમાં હેરિકેન અને રોનાલ્ડોએ 2 હેટ્રિક કરી છે. હેટ્રિક કરી છે હેરિકેન અને રોનાલ્ડોએ 2 હેટ્રિક કરી છે. આગળ જોઈએ, તો કયો ગોલ સેનાથી થયો છે તેના વિશે માહિતી મળી હોય. તો 32 ગોલ હેડરથી થયા છે. 32 ગોલ હેડરથી થયા છે, તેમાં કોલંબિયાના યેરી મીનાએ હેડરથી સૌથી વધુ 3 ગોલ કર્યા છે. તો આપણે તસવીરમાં જોઈ રહ્યા છે, કોલંબિયાના યેરી મીના છે, તેમણે 3 ગોલ જે સૌથી વધુ છે, જે ગોલ હેડરથી થયા છે, 3 ગોલ હેડરથી કર્યા હોય તેવા કોલંબિયાના યેરી મીના છે. જોઈએ આગળ, 42 ગોલ ડાબા પગથી થયેલા છે વર્લ્ડ કપમાં. 42 ગોલ ડાબા પગથી થયા છે, તેમાં સૌથી વધુ ચેરી સેવે 4 ગોલ ડાબા પગથી કર્યા છે. તો આપણે તસવીરમાં જોઈ રહ્યા છે, ચેરી સેવ જેણે 4 ગોલ ડાબા પગથી કર્યા છે, જ્યારે 76 ગોલ જમણા પગથી થયેલા છે. 76 ગોલ આપણે જોઈ રહ્યા છે જમણા પગથી થયા છે, તેમાં હેરી કેને જમણા પગથી સૌથી વધુ 5 ગોલ કર્યા છે. તો આપણે તસવીરમાં જોઈ રહ્યા છે, હેરી કેનને જે ઇંગ્લેન્ડના ખેલાડી છે, તેમણે જમણા પગથી સૌથી વધુ 5 ગોલ કર્યા છે. આગળ માહિતી જોઈએ, તો 36 ગોલ 76 થી 90 મિનિટમાં સૌથી વધુ થયા છે. તો 36 ગોલ છે જે 76 થી 90 મિનિટના વચ્ચેના સમયમાં સૌથી વધુ ગોલ થયા છે, 36 ગોલ. આગળ જોઈએ, 11 ઓન ગોલ થયા છે. યજમાન રશિયાએ સૌથી વધુ ઓન ગોલ કર્યા છે. તો 11 ઓન ગોલ થયા છે, જેમાં યજમાન રશિયાએ સૌથી વધુ ઓન ગોલ કર્યા છે. આગળ જોઈએ, 21 ગોલ પેનલ્ટીથી થયા છે, કોઈ એક વર્લ્ડ કપમાં સૌથી વધુ થયે. તો 21 ગોલ છે જે પેનલ્ટીથી થયા છે, કોઈ એક વર્લ્ડ કપમાં સૌથી વધુ પેનલ્ટીથી ગોલ થયા હોય તેવા ફિફા વર્લ્ડ કપ 2018 છે. આગળ જોઈએ આપણે, તો ટોટલ ગોલ 169 થયેલા છે, જેમાં ટોપ સ્કોરર છે 6 ગોલ હેરી કેને કર્યા છે, 1 હેટ્રિક સામેલ છે, 4 રોમેલો લુકાકુ જેને ડેનિસ ચેરિસેવ કરેલા છે, 3 એન્ટોની ગ્રીઝમેને કેલિયન એમ્બાપે કરેલા છે. 64 મેચ રમાઈ હતી, 219 યલો કાર્ડ બતાવવામાં આવ્યા હતા, જ્યારે 4 રેડ કાર્ડ આપવામાં આવેલ છે, જ્યારે 2.6 સરેરાશ ગોલ થયેલ છે. 49,647 પાસ પૂરા થયા હતા વર્લ્ડ કપ 2018માં.
જોઈએ હવે આપણે ફિફા વર્લ્ડ કપ 2018 માં આપવામાં આવેલ એવોર્ડ અને ટ્રોફી વિશેની ચર્ચા કરી લઈએ. તો જોઈએ સૌપ્રથમ છે ફિફા ફેર પ્લે ટ્રોફી જે સ્પેનને આપવામાં આવેલ છે. આપણે તસવીરમાં જોઈ રહ્યા છે ફિફા ફેર પ્લે ટ્રોફી જે સ્પેનની ટીમને આપવામાં આવેલ છે. આગળ જોઈએ બીજા એવોર્ડ પર તો ફિફા યંગેસ્ટર પ્લેયર કિલિયાન એમ્બેપ્પેને ફ્રાન્સનો ખેલાડી છે તેને આપવામાં આવે છે. ફિફા યંગેસ્ટર પ્લેયર કિલિયાન એમ્બેપ્પેને આપવામાં આવેલ છે, ફ્રાન્સનો છે ખેલાડી. આગળ જોઈએ આપણે તો ગોલ્ડન બોલ આપવામાં આવેલ છે શ્રેષ્ઠ ખેલાડી માટે આપવામાં આવે છે. લુકા મોડ્રિક ક્રોએશિયાનો ખેલાડી છે, આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ. જે લુકા મોડ્રિક છે ક્રોએશિયાનો ખેલાડી છે જેને ગોલ્ડન બોલ એવોર્ડ આપવામાં આવેલ છે, જે શ્રેષ્ઠ ખેલાડી માટે આપવામાં આવતો એવોર્ડ છે ગોલ્ડન બોલ. આગળ જોઈએ આપણે તો ગોલ્ડન ગ્લોવ એવોર્ડ આપવામાં આવે છે શ્રેષ્ઠ ગોલકીપર માટે. ગોલ્ડન ગ્લોવ જે એવોર્ડ આપવામાં આવે છે જે શ્રેષ્ઠ ગોલકીપર માટે આપવામાં છે તે થિબાઉટ કોર્ટોઇસ બેલ્જિયમનો ખેલાડી છે તેને આપવામાં આવેલ છે. આપણે જોઈ રહ્યા છીએ તસવીરમાં થિબાઉટ કોર્ટોઇસ બેલ્જિયમનો ખેલાડી છે જેને ગોલ્ડન ગ્લોવ એવોર્ડ આપવામાં આવે છે, જે શ્રેષ્ઠ ગોલકીપર માટે આપવામાં આવે છે. આગળ જોઈએ આપણે ગોલ્ડન બૂટ એવોર્ડ આપવામાં આવે છે જે સૌથી વધુ ગોલ માટે આપવામાં છે, જે હેરી કેન છે જેને 6 ગોલ કરવા બદલ આપવામાં છે, જે ઇંગ્લેન્ડનો ખેલાડી છે હેરી કેન જેને 6 ગોલ કરવા બદલ ગોલ્ડન બૂટ એવોર્ડ આપવામાં છે, જે સૌથી વધુ ગોલ માટે આપવામાં આવે છે. આગળ જોઈએ હવે આપણે શરૂઆત કરીએ તો અત્યાર સુધીના ફિફા વર્લ્ડ કપ વિજેતાઓ કયા દેશ રહ્યા છે, કયા દેશે કેટલા વર્લ્ડ કપ જીત્યા છે અને કઈ સાલમાં જીત્યા છે તેના વિશે ચર્ચા કરવાની છે. તો જોઈએ બ્રાઝિલે 5 વખત વર્લ્ડ કપ જીત્યું છે. બ્રાઝિલ જે 1958, 1962, 1970, 1994, 2002 આ 5 વર્ષની અંદર બ્રાઝિલે 5 વખત ફૂટબોલ વર્લ્ડ કપ ફિફા વર્લ્ડ કપ જીતેલા છે. આગળ જોઈએ જર્મનીએ 4 વખત જીતેલા છે 1954, 1974, 1990, 2014માં. આગળ જોઈએ ઇટાલીએ 4 વખત વર્લ્ડ કપ જીત્યો છે, જે 1934, 1938, 1982, 2006માં ઇટાલી જીતી ચૂકી છે. આગળ જોઈએ આર્જેન્ટિનાએ 2 વખત જીત્યું છે 1978 અને 1986. ત્યારબાદ ઉરુગ્વે 1 વખત જીત્યું છે, ઉરુગ્વે પણ 1930 અને 1950 2 વખત ઉરુગ્વે જીત્યું છે. ત્યારબાદ ઇંગ્લેન્ડ 1 વખત જીત્યું છે 1966માં ઇંગ્લેન્ડ જીતેલ છે. ફ્રાન્સ 2 વખત જીત્યું છે 1998 2018માં. ફ્રાન્સ પણ 2 વખત જીત્યું છે 1998 અને 2018માં. તાજેતરનો જે ફિફા વર્લ્ડ કપ આપણે ચર્ચા કરી રહ્યા છે તે ફ્રાન્સની વિજેતા ટીમ વિજેતા બની હતી. સ્પેન પણ 1 વખત જીતી ચૂકી છે, 2010માં સ્પેન જીતી ચૂક્યું હતું. 2010માં ફિફા વર્લ્ડ કપ દર 4 વર્ષે યોજાય છે તે ખાસ યાદ રાખો મિત્રો. આગળ જોઈએ આપણે તો રશિયાએ 2022 વર્લ્ડ કપ માટે કતરને સોંપી છે જવાબદારી. તો રશિયાએ 2022નો વર્લ્ડ કપ જે યોજવાનો છે તેના માટે કતરને જવાબદારી સોંપી છે. આપણે જોઈ રહ્યા છીએ કતરમાં 2022નો વર્લ્ડ કપ યોજાશે જેના માટે ફૂટબોલ આપવામાં આવ્યો છે. જોઈએ તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આગામી વર્લ્ડ કપ 2022ની જવાબદારી કતરને સોંપી હતી. પુતિને ફિફા અધ્યક્ષ જિયાની ઇન્ફેન્ટિનોને ઓફિશિયલી ફૂટબોલ સોંપ્યો છે. તો રશિયાના રાષ્ટ્રપતિ છે જે વ્લાદિમીર પુતિન આપણે તસવીરોમાં જોઈ રહ્યા છે, તેમણે વર્લ્ડ કપ 2022ની જવાબદારી કતરને સોંપી છે. પુતિને ફિફા અધ્યક્ષ જિયાની ઇન્ફેન્ટિનોને ઓફિશિયલ ફૂટબોલ સોંપ્યો છે. તો જિયાની ઇન્ફેન્ટિનોને આજે ઓફિશિયલ ફૂટબોલ જે સોંપી રહ્યો છે તેની તસવીર આપણે જોઈ રહ્યા છીએ. તો રશિયાએ 2022ના વર્લ્ડ કપની જવાબદારી કતરને સોંપી છે. તો આગામી વર્લ્ડ કપ 2022નો કતરમાં યોજાશે, જે આરબ દેશોમાં પ્રથમ વખત વર્લ્ડ કપ યોજાશે. દોસ્તો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય અને તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરી તમારો વોટ્સએપ નંબર એડ કરો અમારા વોટ્સએપ ગ્રુપ સાથે.